ભરૂચના સુગલતીર્થ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પેવર બ્લોક બાબતે ભ્રષ્ટાચાર થવાના આક્ષેપો કર્યા હતા. શુક્લતીર્થ ગ્રામ પંચાયતના સભ્ય મનીષભાઈ જેસંગભાઈ પટેલે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા થયેલા ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે સરપંચ અને તલાટીએ તાલુકા પંચાયત ભરૂચના અધિકારીઓ સાથેના મેળા પીપળામાં 21 લાખના પેવર બ્લોકની કામગીરીમાં ખાયકી કરવાના 5 લાખથી ઉપરના કામની વહીવટી મંજૂરી માટે જિલ્લા પંચાયતમાં જાય તે માટે 21 લાખના કામના 4 ટુકડા પાડી 4.19 લાખના 4 ભાગ પાડ્યા હતા. આયદની વહીવટી મંજૂરી તાલુકા પંચાયતમાંથી મેળવી હતી, જેમાં શુક્લતીર્થ ગામના પાદરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં 4.19 લાખના પેવર બ્લોકની કામગીરી આજ દિન સુધી આ જગ્યા પર બ્લોક નાખવામાં આવ્યો નથી. તારીખ 17-15ના રોજ આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું વેલ્યુએશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે, પણ છતાં પણ આ કામ પૂરું ન કરાતા અધિકારીઓની નિયત સામે પણ સવાલ ઊભો થયો છે. આ અંગે પંચાયતના સભ્ય મનીષભાઈ પટેલે DDO અને વિકાસ કમિશનરને ફરિયાદ કરતા હવે ભ્રષ્ટાચાર અધિકારી અને સરપંચ દ્વારા કામગીરી પુષ્ટિના ધોરણે પૂર્ણ કરતી હોવાની હિલચાલ ચાલી રહી છે. ત્યારે નરી આંખે દેખાતા ભ્રષ્ટાચારની તપાસ કરી કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી હતી. ને મારી સાથે સાઠી સભ્ય શ્રી કાલિદાસ વસાવા અને રાજેન્દ્રસિંહ દોડિયા. અમે એકચ્યુઅલી આ જે શુક્લતીર્થ ગામમાં જે કામ થઈ રહ્યા છે, તમે જે બતાવેલા છે ને, જે છે ઓલરેડી એ કામોને સોબ અમારી રેટી રોયલ્ટીની 2015ની ગ્રાન્ટમાંથી એ કામો કરવામાં આવે છે. ને એ કામોના વહીવટી મંજૂરી અને પ્લાન એસ્ટિમેટ એ તાલુકા પંચાયતમાંથી લાવી ને લાવ્યા વગર કામ સ્ટાર્ટ થઈ ગયેલા હતા, ને એ કામ પૂરા થયા વગર એના કમ્પ્લિટેશન સર્ટિફિકેટ પણ એમને લઈ લીધા છે અને એ પૈસા વાપરી લીધા છે. એટલે આવી આ ગેરંટીઓ જે થઈ છે તેની અમે તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયતને, વિકાસ કમિશનર સુધી અમે આની અરજીઓ કરેલી છે. પણ તાલુકા પંચાયત એટલે TDO સાહેબને આ રજૂઆત કરતાં TDO સાહેબે એને કંઈ ધ્યાનમાં લીધી નથી. બાંધકામ અધિક ઇજનેર શ્રી સાહેબને પણ અમે જાણ કરવામાં આવી કે CC આપવા નહીં જ્યાં સુધી કામ પૂરું ના થાય ત્યાં સુધી. બરાબર, તો એમને આ વેલ્યુએશન સર્ટિફિકેટના કમ્પ્લિટેશન સર્ટિફિકેટ આપી દીધા છે. બીજું, પ્લાન પ્રમાણે આ એક આપણે જે જગ્યાએ ઊભા છે એ જગ્યાનું કામનું કમ્પ્લિટેશન સર્ટિફિકેટ આ રહ્યું. બરાબર, હવે એનો પ્લાન એસ્ટિમેટ આ છે ને એના પાછળ લખેલું છે કે સરકારી દવાખાનાનો કોટવાળો ભાગ આ જે તમે બતાવો છો એ કોટવાળો ભાગ એ લોકોએ કામ કર્યું નથી ને CC લઈ લીધા છે. અભિષેકનો રિપોર્ટ, SI News, ભરૂચ.